बोलो स्वामी नारायण भगवान की। हनुमान जी महाराज नी। दरेक भक्तों ने जय स्वामी नारायण। दिव्य अद्भुत हनुमान जी महाराज ना चरित्रों सांभळी रह्या छीए। हनुमान चालीसाना माध्यमथी ગઈકાલે અધૂરો મૂકેલો જે પ્રસંગ એને આપણે આગળ સાંભળીએ। તુલસીદાસ હનુમાનજીના ગુણોનું વર્ણન કરતા 28મી ચોપાઈમાં એમ લખે છે, और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे, सोई अमित जीवन फल पावे। આ ચોપાઈ ઉપર આપણે કથા સાંભળી રહ્યા હતા કે કોઈ પણ માણસ કોઈ પણ જાતનો મનોરથ લઈ અને મારુતિ તમારી પાસે જે કોઈ આવે તો એ મને જીવનમાં અમાપ ફળની પ્રાપ્તિ તમારા દ્વારા થાય છે। અમિત જેનો કોઈ છેડો નથી, ગણી ન શકાય એટલું ફળ છે એ તમારે સુધી આવનાર વ્યક્તિને મળે છે। તો આપણે આ ચોપાઈમાં વિશેષ જ્યારે વ્યાખ્યા કરી ત્યારે માં સીતા હનુમાનજીનો આ દુનિયામાં કેમ વધારે જશ વધે ને એના માટે ભગવાન રામને જે અયોધ્યામાં મોટો ઉત્સવ થઈ રહ્યો છે એમાં હનુમાનજી મહારાજને મુખ્ય એવી સેવા કે યજ્ઞમાં પધારનારા જે ઋષિ મુનિઓ જે ભિક્ષુકો છે એમને દક્ષિણા આપવાનો વિભાગ એ સેવા એ હનુમાનજીને આપેલી છે। હનુમાનજી આપે અને પછી જોરથી હાંક મારીને પૂછે એટલે એ જોઈને લક્ષ્મણ રામ આગળ રાવ લીધી અને રામ ભગવાને સાંજે ચરણ સેવા કરવા ગયા હનુમાન, ત્યારે હનુમાનજી મહારાજને શીખવવા અદ્ભુત એક ચરિત્ર કર્યું કે સવારે શિવની પૂજા માટે મારે 108 નીલ કમળ જોવે, તમારે અયોધ્યા 12 સરોવર ત્યાંથી તમારે લઈ આવવાનું। અને હનુમાનજી મહારાજ ભગવાન રામની એ આજ્ઞા શિરોધાર કરીને જ્યારે કમળ લેવા માટે સરોવરમાં જાય તો પગથિયાં ઉતરતા એક વ્યક્તિ હનુમાનજી મહારાજે સૂતેલો જોયો છે। એ કેવો હતો? આખું શરીર સોનાનું અને કેવળ એનું એક મોઢું હતું ને એ ભૂંડનું મોઢું, ડુક્કરનું મોઢું હતું। હનુમાનજી તો જોઈને પાછા હટી ગયા, તું કોણ? ત્યારે હનુમાનજીને એ વ્યક્તિએ વાત કરી કે મેં જીવનમાં ઘણા બધા સારા કર્મો કર્યા, અનેક પ્રકારના મેં દાનો દીધા, પણ ન દત્તમ મધુરમ વાક્યમ તેનાહમ શુકુરાનનમ। આખી દુનિયાને માટે આ બોલ્યો, આ શીખવા જેવું છે। બધું આપ્યું પણ મેં મીઠી વાણી બોલીને કોઈને આવકાર આપ્યો, મીઠી વાણી બોલતો ન આવડી તો એના કારણે મારું મોઢું છે ને એ ભૂંડનું થઈ ગયું છે। હવે હનુમાનજી મહારાજ જ્યારે એવી વાત સાંભળીને એના મુખે એટલે એમને સમજાઈ તો ગયું। જુઓ એ વ્યક્તિએ
એક પ્રિય વાક્ય ન બોલ્યો તો એ મને જે સુંદર મજાનું માનવનું જે મુખ હોય એ ગુમાવીને ડુક્કરનું મોઢું એને પ્રાપ્ત થયું. શા કારણે? ન દત્તમ પ્રિય વાક્ય, મીઠી મધુર વાણી ન બોલ્યો ને તો. અને દુઃખ ત્યાં ઊભું થાય છે. અને માણસ બોલવામાં વિવેક ક્યારે ચૂકે? હે, માણસ બોલવામાં વિવેક ત્યારે ચૂકે કે જ્યારે એમની પાસે સત્તા આવે, બળ વધારે આવી જાય, હોદો મળી જાય, ઐશ્વર્ય સંપત્તિ મળી જાય ને, ત્યારે માણસ છે ને એના કેફમાં વિવેક વાણીનો છે ને એ ગુમાવી બેસે છે. પછી એ બહુ મોટો પોતાને માનતો હોય અને પોતાની આગળ આવેલા માણસોને કઈ રીતે બોલાવવા એ પછી એમાં એ વિવેક હોતો નથી. અને પછી ન કરવાનું કાર્ય એ સત્તાના બળથી, સંપત્તિ ઐશ્વર્ય એના બળથી પછી થઈ જાય છે અને પછી એને પરિણામ માઠું ભોગવું પડે છે આની પેટે. જો ભાગવતનો પ્રસંગ છે, ચોથો સ્કંદ, દક્ષ પ્રજાપતિની કથા આવે છે. કેટલા મોટા હતા જો દક્ષ પ્રજાપતિ! બ્રહ્માજી એમને સમસ્ત લોકોનું આધિપતિ પદ આપ્યું હતું, એમને નિમણૂક કરેલા એમને હો અધિપતિ પદ એને આપેલું, એમ કેમ જ થાય? આટલી મોટી સત્તા બ્રહ્માજીએ આપી. અને પછી તમને ખબર છે, તુલસીદાસ લખ્યું રામાયણમાં કે એસો ન કોઈ જન ઈસ જગમાહી પ્રભુતા પાઈ જાય મદન હોઈ. તુલસીદાસ લખ્યું કે આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે પ્રભુતા પાઈ જાય મદન હોય. કે પ્રભુતા એટલે મોટાઈ મળી હોય, સત્તા સંપત્તિ એનું પદ હોદો મળ્યો હોય અને એમને એનું મદ ન હોય, એનું અભિમાન ન આવ્યો એવો કોઈ નથી. હા, હવે આને આધિપતિ પદ મળ્યું ને, અભિમાન આવી ગયું. પછી તો શિવના ભાગવીના યજ્ઞ કર્યો. પણ ભાગવત એમ શીખવાડે છે કે આને જ્યારે અભિમાન, શિવને આટલો મોટો શિવ, હે બહુ સમર્થ હતો, પણ ભર સભામાં એમને શિવની નિંદા કરી હો. કેવી નિંદા કરી? કે આ અશિવ છે, શમશાનમાં રહે છે, હાડકાની માળા પહેરવે છે, ભસ્મ લગાડે છે, હે ભૂતો પ્રેતો બધા એના મિત્રો છે. નામ શિવ છે પણ અશિવ છે, અમોળું. ખૂબ નિંદા કરી, ન બોલવાનું બોલ્યો ને તો દક્ષ દુઃખી થયો ને. વિવેક વાણીમાં દક્ષ પ્રજાપતિ ગુમાવ્યો, પ્રિય વાક્ય બોલવાનું એને બંધ કર્યું ને, તો પરિણામ એ આવ્યું કે એનું મોઢું બકરાનું થયું, આનું ડુક્કરનું થયું, દક્ષ પ્રજાપતિનું બકરાનું મોઢું થયું. એનો જો કોઈ કારણ હોય તો વાણી, પ્રિય વાણીને બોલતો ન આવડી તો સુંદર મજાનું મુખ હતું એ ચાલી ગયું અને બકરાનું મોઢું થઈ ગયું. એટલે એક વખત અપશબ્દ કે એવી વાણી મોઢામાંથી નીકળી જાય અને એ પછી એવું દુઃખ દે, કે એવું દુઃખ દે આપણને કે આપણે ગમે તેટલા સમર્થ હોઈએ, આપણા સગા સંબંધીઓ ગમે તેટલા સમર્થ હોય, પણ કોઈ પણ આપણને બચાવી શકે નહીં. તમે આ દક્ષનું જ જોજો, જો દક્ષ પ્રજાપતિ કેટલા સમર્થ હતા. 11,000 દીકરા એના હતા. કેટલા? હા, બધા ભેગા આવીને ઊભા રહી ગયા હોય તો કઈ હાલત. 60 દીકરીનો બાપ હતો, 60 દીકરીઓ. સમર્થ દક્ષ, એમના જમાઈ શિવ થતા. આવી કેટલા સમર્થ છે! પ્રલય કરવાનું કામ શિવ કરેલા, તો આમ સાધારણ તો નહીં હોય ને, ઊંચી ઊંચી પોસ્ટ શિવજીની.
ધર્મ પણ એમના જમાઈ થાય, હે, એ પણ બહુ મોટા જબરા સમર્થ. દીકરી છે સતી, દુનિયામાં જગદંબા તરીકે પૂજાય, અત્યારે એનો દિવસ છે, આખી દુનિયાને પૂજે, એટલે દીકરી પણ બહુ મોટી આખી દુનિયામાં પૂજાય સમર્થ. એમની દીકરી હતી મૂર્તિ, એટલે જમાઈ ધર્મ હતા, ધર્મને પ્રણાવી હતી મૂર્તિ, અને એ ધર્મને મૂર્તિ થકી નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું. તો ભગવાન પણ બહુ સમર્થ, હે, એટલે નરનારાયણ દેવના નાના કોણ થયા, હે, દક્ષ દોઈત્રા થયા એમના બંને. હવે ભગવાન જો આટલા સમર્થ, બે જમાઈ સમર્થ, દીકરી પણ સમર્થ, પોતે પણ આટલા સમર્થ, આટલા બધા બળવાનને સમર્થ, સગા સંબંધીઓ દક્ષના હતા આજુબાજુ, છતાંય જો બોલવામાં વિવેક ન રાખ્યો, મીઠું બોલતા આવડ્યું નહીં, તો કોઈ પણ બકરાનું મોઢું થતાં બચાવ્યા, કોઈ આડા જ ન આવે વેચમાં, પગ જ ન નાખ્યો. કારણ કે મીઠી વાણી બોલતો ન આવડી તો એમને આ દંડ મળ્યો. એટલે વાણી છે ને, એ કઈ જગ્યાએ ક્યાં કેવી રીતે બોલવી જોઈએ એ શીખવું પડે, નહીં તો લાકડીઓ ખવરાવે. એટલે તુલસીદાસ એમ લખ્યું છે પોતાના ગ્રંથોમાં કે તુલસી મીઠે બચન સે સુખ ઉપજત સૌ ઓર, યહી બસીકરણ મંત્ર હે તજીએ બચન કઠોર. કે વાણી તો એવી બોલવી જોઈએ, હે, વાણી વશીકરણ મંત્ર છે, બોલતા આવે ને તાકી દુનિયાને વશ કરી લે માણ. જો બોલતા ના આવડે તો આખી મુલક છે ને એ વેર થઈ જાય આખા મુલકથી. એટલે પ્રિય વાણી બોલવી, પ્રિય વાણીથી આખી દુનિયા છે ને એ રાજી થઈ જાય છે. એટલે જો આ હનુમાનજી સાથે જે વ્યક્તિનો ભેટો થયો છે ને, એ એમ કહે છે કે મેં મારા જીવનમાં ખૂબ દાન દક્ષિણાઓ, મેં નાના પ્રકારના હીરા માણેક રત્ન સોના ચાંદી ખૂબ આપ્યું, પણ બસ એક મીઠી વાણી એ આપતા, મધુર વાક્ય આપતા હું ભૂલી ગયો, તો એના કારણે મને આ ડુક્કરનું મોઢું થયું છે. મારું આખું સોનાનું મારું શરીર છે, પણ મોઢું હારું ભંગાણ છે. દક્ષનું આખું શરીર બરાબર હતું, પણ મોઢું બકરાનું થઈ ગયું હતું, એ વાણીનો પ્રતાપ હતો, બોલતો ન આવડ્યું. એટલે એટલે હનુમાનજી મહારાજને રામ આ પાઠ ભણાવવા માટે મોકલ્યા, અને હનુમાનજી મહારાજ આ સાંભળ્યું અને સમજી ગયા. પછી કમળ લઈ અને હનુમાનજી મહારાજ રામની પાસે આવ્યા. 108 એ કમળ ભગવાનને આપ્યા અને પૂછ્યું છે કે પ્રભુ, તમને સાચે પૂજા કરવી છે આ કમળની? તમે પૂજા કરવાના જ છો? કારણ કે હનુમાનજીને ખબર પડી ગઈ હતી. એટલે હનુમાનજીએ પૂછ્યું કે તમને આમ પૂજા કરવી જ છે ને હાથે? મને ધક્કો તો નથી ખબર આવ્યો ને. એટલે રામ કે, હા હનુમાન, મને હાથે પૂજા કરવી છે, એટલે તો તને મોકલ્યો તો. હનુમાનજી કે પ્રભુ, તમારી લીલા અપરંપાર, કોઈ કરી ન શકે, હે, મને સીધી રીતે સમજાવતા ન આવડ્યું, એટલે તમે મને આવી રીતે પાઠ ભણાવ્યો, ડાયરેક્ટ કાન ન પકડાયો, પણ ઇનડાયરેક્ટ કાન તમે પકડાયો. રામ કે મારુતિ, તને સમજાઈ ગયું ને? હા પ્રભુ, મને સમજાઈ ગયું. તો ભગવાન રામ કે, તો બસ તમારો ડિપાર્ટમેન્ટ જે છે ને ત્યાં પહોંચી જાઓ અને અવિરત એ સેવાનું કાર્ય શરૂ કરી દો. અને હનુમાનજી પાછા આવી ગયા. અને હનુમાનજી આવી અને પછી તો ભગવાનનું સ્મરણ થાય છે. ઋષિ મુનિઓ યાચકો ભિક્ષુકો જે આવે ને એને ખોબા ભરી ભરી અને રત્નો આપે છે. અને પછી વધારે જરૂર હોય ને તો પ્રેમથી પૂછ્યો, હો કે હજી તમને જોઈશે, હે, તમે કહેતા હો તો તમને હજી આપું, હા બોલજો, હો આપણું જ ઘર છે, હા સંકોચ ન રાખજો, જોઈતું હો તો આપું. પછી મધુર વાક્યથી પ્રેમથી બધાને પૂછે અને જેને જુએ કોણ ના પાડે, કો, હે આજે કોઈ સંતોષી છે, હે, પૂરું થાય કોને,
લાખ મળ્યો તો 2 લાખની ઈજા રાખે લો, એમ તો કોઈ ના કે ને થઈ રહ્યા છે એટલું તો માગણી કરે તો હનુમાનજી મહારાજ પ્રેમથી એની ઈચ્છા પૂરી કરે. અને વધારે દાન હનુમાનજી મહારાજ પછી આપવા લાગ્યા. અને આપવાથી હંમેશા એ વ્યક્તિની કીર્તિ અને યશ છે ને દુનિયામાં વધે છે. અને મા સીતાએ આ હનુમાનજીને સેવા અપાવીને હનુમાનજી મહારાજ ખૂબ આપ્યું, ખૂબ આપ્યું. અને ચારે બાજુ વાતો થવા લાગી કે આહા કે હનુમાન હે આ યજ્ઞમાં ગયા અને હનુમાને ખૂબ આપ્યું, ખૂબ આપ્યું, માગ્યા કરતાંય ખૂબ આપ્યું. ચારે બાજુ હનુમાનજીનો અહે યશ ગવાવા લાગ્યો, એની કીર્તિની ગાથાઓ ગવાવા લાગી. તુલસીદાસ કહે છે કે ભક્તો કે મારુતિ તમે એવા છો કે તમારે આંગણે તમારા દરબારમાં જે આવે છે ને તો એ કોઈ દિવસ ખાલી હાથે જાતો અમિત જીવન ફલ પાવે, અમિત ફળની પ્રાપ્તિ એમને થાય છે જે કોઈ તમારા તમારી પાસે આવે છે એમને. આવી રીતે 28મી ચોપાઈમાં આ એક હનુમાનજી મહારાજની લીલા કે જે કોઈ એની પાસે જાય ને તો એમને અમિત ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આગળ તુલસીદાસ લખે, ચારો યુગ પરતાપ તુમારા હે પરસિદ્ધ જગત ઉજિયારા. હનુમાનજી આજકાલના નથી, તુલસીદાસજી લખે છે કે યુગો યુગથી હનુમાન છે. ચારો યુગ પર તાપ તુમારા, તુલસીદાસ લખે છે કે મારુતિ ચારે યુગમાં તમારો પ્રતાપ તમારો યશ છે, તમારી કીર્તિ ગવાય છે. યુગ પર તાપ તુમારા હે પર સિદ્ધ જગત ઉજિયારા. આખાય જગતમાં ચારે યુગની અંદર તમારું નામ છે ને એ પ્રકાશિત થયેલું છે, ગુંજી રહેલું છે. ઉજાગર છો તમે, પ્રકાશિત છો. ઉજિયારા શબ્દ લખ્યો ને, હે પર સિદ્ધ જગત ઉજિયારા એટલે છુપાયેલા નથી, ઉજિયારા પ્રકાશિત છો તમે, જાગેલા છો. ચારે યુગમાં હનુમાનજી કેમ કે કળિયુગમાં હમણાં આવે એમ નથી. તુલસીદાસ લખ્યું ચારે યુગમાં, સતયુગમાં હનુમાનજીની મુખ્ય સેવા. હનુમાનજી તો દરેક યુગમાં છે, આજના નથી, ચિરંજીવી છે. સતયુગમાં તુલસીદાસ એમ કીધું કે તમે ભગવાન શિવ રૂપે હતા, ત્રેતા યુગમાં તમે રામની સાથે રામની સેવામાં હનુમાન રૂપે રહ્યા, દ્વાપર યુગમાં તમે અર્જુનના રથ ઉપર કપિધ્વજ તરીકે રથ ઉપર બેસી અને તમે કામ કર્યું ધજા પકડી, અને કળિયુગમાં અત્યારે પ્રત્યેક ગામડે ગામડે દરેક કથાઓમાં તમે હાજર છો, તમે હાજરી આપી રહેલા છો. એટલે હનુમાનજી વિનાનો કોઈ યુગ છે નહીં, દરેક યુગમાં હનુમાનજી છે અને એ યુગમાં એ પ્રમાણે હનુમાનજી કામ કરે છે. ચારો યુગ પર તાપ તુમારા હે પર સિદ્ધ જગત ઉજિયારા. તમે પ્રસિદ્ધ છો, તમને બધાએ ઓળખે છે, કોઈ ઓળખતું ન હોય એવી દુનિયામાં કોઈ વ્યક્તિ નથી. તો હે તાત, હે મારુતિ, મને આ જેલમાંથી તમે બચાવો. ભક્તો તુલસીદાસ કહે છે જેલમાં બેઠા બેઠા કે મારુતિ, મેં સાંભળ્યું છે કે તમને સાધુ સંત બ્રાહ્મણ એ બહુ તમને વાલા છે, અને તમે એના માટે તો ખપી જાઓ છો. ખબર પડવી જોઈએ કે મારો સાધુ આ સંત બ્રાહ્મણ કે મુશ્કેલીમાં છે, સંકટમાં છે, તો તમે તરત જ ત્યાં પહોંચી જાઓ છો. કષ્ટ હોય કે મુશ્કેલી હોય તમે એમાંથી મુક્ત કરી અને એને બચાવો છો. સાધુ સંત તમને બહુ વાલા છે, એના તમે રખેવાળ છો, મેં સાંભળ્યું છે. સાધુ સંત કે તું મારખવારે
असुर निकंदन राम दुलारे। हे राम प्यारे, हे राम दुलारे, तमे हमेशा साधु संतनी रक्षा करवा वाला छो। हनुमान जी महाराज छे, हमेशा रक्षा करे छे। संकट आवे એટલે હનુમાનજી મહારાજ ચોક્કસ રક્ષા કરે। જો પ્રસિદ્ધ વાત છે, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા એ વખતે હનુમાનજી મહારાજ ભગવાન સ્વામિનારાયણની ખૂબ રક્ષા કરી અને એમના સાધુની પણ ખૂબ રક્ષા કરી છે। વડોદરા તમે ગયા હશો, આપણું વાડી મંદિર, ગોપાળાન સ્વામી બહુ રોકાય ત્યાં કને। ત્યાંની એક પ્રસિદ્ધ વાત, સાધુ સંત કે તુમ રખવારે, ત્યાં સંતો સ્વામીની જોડે ઘણા રહેતા। પછી ત્રીજો પોર થાય એટલે બપોર પછી ઠાકોર જાગે કે ઠાકોરજી પહેલાં, એટલે બપોર પછી સંતોનો નિયમ વાડીએ નાવા જવાનો। પહેલાં મંદિરમાં એટલે સગવડ નહીં ને, આપણે બધા સંતો ફૂલવાડીએ નાવા જતા, તો એ વખતે ખેડૂતની વાડી કુએ સંતો નાવા જતા। અને તમને ખબર છે કે અત્યારે આપણું વાડી મંદિર એટલે એ મુસ્લિમ એરિયા છે, આજુબાજુ તીધી તો બહુ આજે ઘણા છે। જ્યારે સંતો નાવા જાય ત્યારે પાંચ મુસ્લિમ બાઈઓ બહુ દુષ્ટ પાપી સાધુને ત્રાસ આપે, જેવા નીકળે ને સાધુ નાવા બારે રોડ ઉપર આમ જાય એટલે પાંચ ભાઈઓને ખબર પડી જાય એટલે ભેગ્યું થઈને આવે અને સાધુને અડવા માટે પ્રયત્નો કરે, એટલે સાધુને દોડધામ થાય હો, સ્ત્રી અડે ને એના માટે સાધુ આમ તેમ ભાગે ને ઓલીને મજા આવે, આહા જો ને બાવા દોડા દોડ કરેરા, એ અડજે આને અડજે આને અડજે, પાંચ જણી ભેગી થઈને સાધુને નિત્ય કષ્ટ આપે, અડકવાના પ્રયત્નો કરે, પણ સંતો પોતાના નિયમ બચાવવા માટે જેમ તેમ ભાગે। હરિભક્તો દ્વારા કેવરાવ્યું તોય માને નહીં। પછી સાધુ મંદિરમાં આવીને એના પંથના જે મુખ્ય લોકો હતા એમને વાત કરી કે આમને કંઈક તમે કહો, હે તો એના દ્વારા કેવરાવ્યું તોય ઓલ્યું એકની બે થયું નહીં। સાધુ વિચાર કરે કે કેટલા દિવસ આ સહન કરું, એટલે પછી વિચાર કર્યો કે હવે કોઈ આપણો રક્ષક છે, એટલે સંતો વિચાર કર્યો હવે આપણે નાવાનું બંધ કરી દઈએ, વાય કુએ જવાનું, અહીંયા આપણે મંદિરમાં જેમ તેમ નિભાવી લેશું। એટલે સાધુ ચાર વાગે વાડી કુએ નાવા જવાનું બંધ કર્યું, એટલે ગોપાળાનંદ સ્વામીને ખબર પડી, એટલે સ્વામીએ પૂછ્યું કે સાધુરામ કેમ વાડીએ નાવા નથી જતા, દરરોજ તમે ચાર વાગે નવા જતા ને, કેમ પાણી કૂવામાં પાણી ઘૂટી ગયું, ખેડૂતે ના પાડી? ત્યારે સંતોએ કીધું કે સ્વામી વાત આમ છે, દરરોજ નાવા જઈએ છીએ પણ આ મંદિરની બાજુમાં રહેતી આ મુસ્લિમ પાંચ ભાઈઓ એ દરરોજ અમને અડકવા માટે પ્રયત્નો કરે છે, આવે છે અને જેમ તેમ અમને ગાળો બોલે છે, ઘણા દિવસ સહન કર્યું પણ કેવરાવ્યું પણ માનતું નથી, દરરોજ આવીને અમને અડવા માટે પ્રયત્નો કરે છે, એટલે હવે નાવા જવાનું છોડી દીધું બારે। ગોપાલન સામે કે વાત કરવી જોઈએ ને મારે, કે આવતીકાલે જજો નાવા, ભલે સ્વામી, અને આટલું કહી અને ગોપાલન સ્વામી જો અત્યારે મંદિરમાં હનુમાનજી મહારાજ છે ત્યાં, એ હનુમાનજી આગળ સ્વામી ગયા અને સ્વામી કીધું કે હનુમાનજી તમને ખબર નથી તમે કોણ છો, શા માટે અહીંયા કને છો, સાધુ સંત કે તુમ રખવારે, તમે સાધુ સંતની સેવા કરવા વાળા છો, દુઃખ આવે ત્યારે રક્ષા કરો છો અને મારા સાધુને આ દુઃખ આપે તમે જોઈએ રાખો છો, આવતીકાલે કેસ પૂરો કરજો। હનુમાનજી મહારાજને ગોપાળન સામે એટલું જ કીધું, આવતીકાલે તમે થોડો પરચો બતાવવાનો છે, ભલે। બીજે દિવસે સંતો નાવા માટે ગયા ને રોડ ઉપર આવ્યા મંદિરથી બારે અને ઓને ખબર પડી ભાઈઓને આવી ગયો, ગાળો દે સાધુને પછી અડકવાના પ્રયત્નો કરે, સાધુ આમ તેમ ભાગે
હનુમાનજીને ખબર પડી, હનુમાનજી મારા જય શ્રી રામ કહીને ઉપડ્યા. ત્યાંથી માથેથી મંદિર માથેથી આવ્યા, આકાશ માર્ગે ભફ દેનું પાંચ જણી હોય ને વેચમાં પડ્યા અને એક એકને મૂઠો માર્યો. અને પછી પૂછડાને કરી આજ્ઞા હનુમાનજીઓ, અને પૂછડું વધ્યું. ચારે દિશામાં ભાગતી પાંચેય જણીને પૂછડાએ પકડ્યું, અને ખેડૂત જેમ ભારો બાંધે ને એમ હનુમાનજી મહારાજના પૂછડાએ ખચખચીને પાંચ જણીને બાંધી. અને પછી હનુમાનજી આમ દ્રષ્ટિ કરીને મોટો એક પથ્થરનો એક નાનો ડુંગર પથ્થર પડેલા હતા ત્યાં પહોંચી ગયા. અને પછી હનુમાનજી કહે, સાધુ અહીંયા આવો, અહીંયા આવો, ઘણા દિવસ થઈ ગયા તમારા ચરણનો સ્પર્શ નથી થયો, આજે મારે ચરણનો સ્પર્શ કરવો છે. દસ સાધુ હતા, કેટલા? દસ સાધુને ઊભા રાખીને હનુમાનજી મહારાજ વારા પરથી એક એક સાધુના ચરણમાં પડતા જાય, નમસ્કાર કરે, વળી ઊભા થાય, એટલે પાછળ હાઈડોલી ઊંચી નીચી થાય. હા, સાધુને ચરણે પડે એટલે હાઈડોલી થાય, પાછળ ભારો ઊંચો અને દર્શન કરી વળી પાછા ઊભા થાય, ભફ દઈને ઓલા પથ્થરમાં ભારો પછડા ઓલ્યું, રાડું પાડે, રાડું પાડે. એની અવાજો સાંભળીને બધા માણસો ભેગા થઈ ગયા. તમે કહે ને તમાશાને તેડું ન હોય, બધા માણસો આવીને જુએ છે, આ રાડો પાડે, રાડો પાડે. એટલે આ કેમ રાડો પાડ્યો છો, શું થયું તમને? પાંચ જણીને હનુમાન દેખાય, બાકી કોઈને હનુમાન દેખાય? ઓલ્યું કે આ મંદિરના પગઠિયા પાસે ઓલો સિંદુરું ચોપડેલો વાંદરો ઊભો છે ને, કે હા એ આવ્યો છે, અહીંયા પૂછડું લાંબુ કરી બાંધીને અમને આ પથ્થરમાં પછાડે છે અમને, અને ગદા વડે અમને ગોદા મારે છે પેટમાં, અમારી પેરની પાંસળીઓ ભાંગી નાખે, બાપ બચાવો, લાતુનો પ્રહાર કરે છે, હાડકાં ખોખરા કરે, બચાવો બચાવો, રાડો પાડે. પછી તો મુસ્લિમ સમાજના આગેવાનો બધા આવ્યા, એ આખું ગામ ભેગું થયું, એમ લખ્યું હો વાતુમાં. પણ કોઈને હનુમાન દેખાય પણ શંકાથી, કે હાલો તો જોઈ તો આવીએ, મંદિરે આવે જુએ તો હનુમાનનું ડેરું ખાલી, હનુમાન દેખાય નહીં, બધાને વિશ્વાસ આવ્યો હનુમાન છે. પછી એટલી ધોકાવાળી કર્યું, રાડો પાડે, રાડો પાડે. પછી 100 હિન્દુ અને 200 મુસ્લિમ, એટલે 300 જણા સારા હતા ને જેવા, એ મંદિરમાં ગયા અને સાધુ આગળ બારે ચોકો ઊભા રહીને પ્રાર્થના કરી, ગઈ સાધુ રામ હવે બચાવો બચાવો, ઓલી બાયુને નહીં તો મારી નાખશો લો વાંદરો, આજ પછી કુદી કાંઈ નહીં કરે. એટલે ગોપાલન સ્વામીને દયા આવીને ત્યાંથી આંખનો ઇશારો કર્યો કે મારુતિ હવે આવી જાઓ, અને મારુતિ પછી ત્યાં ઊભા, અને જેમ ગોફાણ ફેરવે ને ખેડૂત, ગોળ ગોળ ફેરવ્યું પૂછડું, અને કયાગુરુ છૂટું મૂક્યું ને ચારે જગ્યામાં, આવો દિવાલમાં પછડાણી, હનુમાનજી કુદકુમ મારીને પાછા આવીને બેહી ગયા એ સ્થાને, બધાને દર્શન થયા. પછી ઓના સગા સંબંધીઓ એટલી ફાંટો ભરીને ઘણી ગયા, એક એક જણીને બધાને હાડકા ભાંગી નાખ્યા હતા, એ ફાંટમાં એક એકને નાખીને ઘરે લઈ ગયા, અને એક દિવસ આખો દિવસ મૂર્છિત રહી બધી. પછી આંખ ખોલી, પછી તેલ આઢ્યું, એ માલિશ કરી, પછી ઓલી ઊભ્યું થયું હો. પછી નિયમ લીધો કે આજ પછી આ વાંદરાનું સાધુનું નામ ન લેવું. પછી એવી ડાયું થઈ ગયું ને, ભારતી હનુમાનના દર્શન કરે, બારે દરવાજે ઊભી રહી અને સાધુના દર્શન કરે, અને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરતી ભજન કરતી થઈ ગઈ. અને પછી શનિવાર આવે ને એટલે 1.25 મણ સિંદૂર અને 1.25 મણ તેલ એ હનુમાનજી માટે દરરોજ મંદિરમાં મૂકે. અને પછી બધાએ યવન લોકો હતા, નિયમ લીધું દર શનિવાર આવે ને સિંદૂરને તેલ લઈ આવે, મંદિરમાં મોકલાવે, અને એનાથી હનુમાનની પૂજા થાય. ઓલી બાઈઓ બિચારી એવી સિદ્ધિ થઈ ગયું ને, તે દિવસથી નામ લેતી બંધ થઈ ગયો. પાઠ ભણાવ્યો ને હનુમાનજી મહારાજે, આજે હનુમાનજી મહારાજ દર્શન દે છે હજી હો. તો આવા હનુમાનજી મહારાજ તુલસીદાસજી લખે કે તમે સાધુ સંત કે તુમ રખવારે, તમે સાધુ સંતની હંમેશા તમે રક્ષા કરવા વાળા છો. દુઃખ આવ્યું હોય, ખબર પડવી જોઈએ તમને, કોઈ આજ્ઞા કરે તો તમે એ પ્રમાણે કામ કરનારા છો. કોઈ પણ દુખિયારો જીવ છે ને તમારે શરણે આવે તો સુખી થઈને જાય છે, આવી તમારી મોટી દયા છે, કરુણા છે. ત્યાર પછી બીજું પાદ એમ લખ્યું કે અસુર નિકંદર રામ દુલારે. તમે કેવા છો પાછા?
સાધુ સંતનું રક્ષણ કરવાવાળા અને અસુરોનું નિકંદન કાઢવાવાળા છો. તો હનુમાનજી મહારાજ એ કેવી અદ્ભુત લીલા કરીને કઈ રીતે અસુરોનું નિકંદન કાઢ્યું, આવતીકાલે એ લીલાને માણીશો. અત્યારે કથાને વિરામ. બોલો સ્વામી નારાયણ ભગવાન કી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મધ્વજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે સજાન સ્વામી મહારાજની જય.